ચૂંટણી પંચે પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે પશ્ચિમ બંગાળ તમિલનાડુ કેરળ આસામ અને પુડુચેરીમાં આગામી બે મહિનામાં ચૂંટણીઓ યોજાવાની છે કેરળ તમિલનાડુ અને પુડુચેરીમાં છ એપ્રિલે એક જ તબક્કામાં મતદાન યોજાશે જ્યારે આસામમાં સત્યાવીસ માર્ચથી ત્રણ તબક્કામાં તથા પશ્ચિમ બંગાળમાં પણ સત્યાવીસ માર્ચથી કુલ આઠ તબક્કામાં મતદાન યોજાશે ઉલ્લેખનીય છે કે આ તમામ ચૂંટણીઓનું પરિણામ એક સાથે બીજી મે ના દિવસે આવશે પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં મમતા બેનર્જી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંનેની શાખ દાવ પર હોવાથી આ ચૂંટણીને લઈને દેશભરમાં ભારે ઉત્સુકતા છે વડોદરાના વતની અને ધમાકેદાર ઓલરાઉન્ડર યુસુફ પઠાણે ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની ઘોષણા કરતી પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકતા ક્રિકેટ પ્રેમીઓ નિરાશ થયા છે ઉલ્લેખનીય છે કે એક સમયે યુસુફ પઠાણ અને તેના ભાઈ ઇરફાન પઠાણ બંને ભારતીય ટીમમાંથી રમતા હતા આજે શેર માર્કેટમાં મંદીનો માહોલ સર્જાતા આજનો દિવસ બ્લેક ફ્રાઈડે સાબિત થયો હતો અમેરિકન માર્કેટની મંદીની અસર ભારતીય શેર બજારમાં પણ જોવા મળી હતી સેન્સેક્સમાં ઓગણીસો ઓગણચાલીસ પોઈન્ટ તથા નિફ્ટીમાં પાંચસો અડસઠ પોઈન્ટનો કડાકો થયો હતો જામનગરમાં આજે લાઈન વિસ્તારમાં સામાજિક કાર્યકર નિલેશભાઈ સુમરિયાની આગેવાનીમાં સ્થાનિકોએ મોંઘવારી મુદ્દે નવતર પ્રદર્શન કર્યું હતું પેટ્રોલ અને રાંધણ ગેસના બાટલાની કિંમતમાં સતત ભાવ વધારાથી બાઇક અને બાટલાએ આત્મહત્યા કરી લીધી હતી લોકોએ બાઇક અને બાટલાને શ્રદ્ધાંજલિ પાઠવી સગળી યુગના પુનઃ આરંભની ઘોષણા કરી હતી